हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी, जय श्री कृष्ण। बराबर सवार पड़ी गई छे अने चा पाणी नास्तो બનાવી નાખ્યો છે। સાહેબ હજી તૈયાર થયા નથી, બરાબર હમણે આવશે ઉતાવળે અને કહી દેશે કે હાલો હવે મારે નાસ્તો કરવો નથી અને જલ્દી ચા આપી દે એટલે હું જલ્દી દુકાને વિયો જાઉં, બરાબર। તો ચાલો જોઈએ એના પર રિએક્શન શું કહે છે। તો મિત્રો આવી ગયા છીએ પાછા રસોડામાં, કારણ કે કામવાળા બેન છે એ બધું કામ કરીને જતા રહ્યા છે, કચરા પોતા અને બધું કમ્પ્લીટ, પણ બાળકોનો નાસ્તો બનાવવાનો રહી ગયો હતો। જમવાનમાં તો બપોરે શાક અને રોટલી બની ગયું છે, પણ આજે બનાવ્યું છે બટેટાનું શાક। એટલે બટેટાના શાકમાંથી આલુ ચીઝ પરોઠા બનાવું છું, કંઈક નવીન, કારણ કે બટેટાના શાકમાંથી બટેટા કાઢી લઈશ અને રોટલીનો લોટ તો બાંધ્યો છે એમાંથી પરોઠા બનાવશું, અને એમાં આપણે સ્ટફ કરી અને બાળકોને મજા આવે એવું શાક રોટલીમાંથી જ કંઈક નવીન વેરાયટી બનાવી દઈએ। તો ચાલો બન્યા રહો વિડીયોમાં, બાળકો માટે બનાવીએ કંઈક નવીન નાસ્તો। રસોડામાં પરસેવાના એકદમ નીતરી ગયા છીએ અને હવે આ બધું જમવાનું બહાર કાઢી લઈશું, કારણ કે સાંજે જમીએ છીએ ફળિયામાં અને જમી અને હવે સાહેબ આવે એટલે જમી કાઢવી અને પછી ફ્રી થઈ અને પાછા ફરીથી આપણે બ્લોગમાં જોડાઈએ। તો ચાલો હવે જમવાનું કાઢી લઈએ, સાહેબ આવે ત્યાં કમ્પ્લીટ તૈયારી કરી રાખીએ પાછળ ગેલેરીમાં। આ કેટલું એટલું કર્યું એટલે જ મેં કેમેરા ઊંચો કર્યો કે આમ તમારા મિત્રોને ખબર પડે કે જો સાહેબ કેવું મસ્ત કામ કરે છે। આ બાયું મના કરી ન હોય કે ને, એટલે બાકી તમારા માટે કોઈ કામ અમે ન રાખીએ, બસ ખાલી બે જ બાટલા છે। વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું ને, ભૂખા નહીં કહીએ, શરદી શરદી શરદી, એટલે આખો દિવસ માં વિડીયોમાં જ નથી આવું, જેવો કાંક બોલો હોય ને છીકું શરૂ થઈ જાય, ભેગું જ નથી થતું આમાં, આખો દિવસ આજ હું વિડીયોમાં નથી આવ્યો, જેવો કાંઈક બોલું ને કે દે જનાર્દન છીકું, વાતું જ આમ વાત થતી નથી કોઈ, એને બોલો। તમારે જ વરસાદ જોતો તો તમે કહેતા હતા કે હવે વરસાદ આવે તો મજા આવે, તો વરસાદની વાત હતી, છીકુની વાત નહોતી, એટલે ચોમાસું તો છે ને અઘરું કરી દીધું છે। હા જો આંખું જો નીંદરની નથી હો, નીંદર તો તમારે ઓલ ટાઈમ ભરેલી, કારણ કે જો મારું ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું હોય, ટાઈમ ટુ ટાઈમ હોવાનું હોય, બરોબર, અત્યારે 9:30 થાય એટલે આપણે હુઈએ જ ગયા હોય, અને સવારે 6:30 થાય એટલે અંકુરને અલાર્મ વાગે કે ન વાગે આપણે ઉઠી ગયા હોય એની ટાઈમ, મારે મોડું થઈ ગયું છે, નાસ્તો પણ કરવો નથી, જલ્દી ચા ઠારી દે એટલે હું ચા પીને આવતો, તો મારો નિયમ છે 7:30 દુકાને મારે રિયુ જ જવું હોય, બરોબર 8:30 પહેલા ક્યારે દુકાને નહીં પહોંચવા હોય, 8:30 સુધીથી આઈનર ગાડીના હોર્ન મારતા હોય, બરાબર, અને સવારે અત્યારે મોબાઈલ ઘૂમરશે 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 તો રાતના 12 વાગશે 1 વાગશે અને ક્યારેક તો 2 વાગશે, પછી એમ કે હું તો ટાઈમ ટુ ટાઈમ, પછી સવારમાં એમ કે હાથ તો ઉઠવામાં ફીણા આવી ગયા, ફીણા હું ફોદાય ગાવી જાય, બધું થઈ જાય, ટાઈમે હુઈ જાય, હું કેમ નકરું એમને નકરું કઈ, પછી કામ જ કીધા કરવાનું, કાંક આપણી જિંદગી હોય કે નહીં, રાતના મોબાઈલ જોવો, બરોબર, કાંક નવું કાંક અપડેટ જોઈ, ક્યાં વરસાદ પડ્યો એ જોઈ, અમરેલીમાં હારામાં હારો વરસાદ આજ હતો, એટલે હારા મારો એટલે 10-12 ઇંચ ને કે 5 ઇંચ ને એવો નહોતો, પણ વ્યવસ્થિત આમ કે કોઈ નુકસાન ન થાય અને સારો એવો વરસાદ હતો, 1 �ંચ નહીં પીડો હોય, પણ આમ ઉપયોગી વરસાદ પીડો, ધીમો ધીમો એટલે જમીનમાં ઉતરે એવો ખેડૂતને ઉપયોગી એવો સરસ મજાનો વરસાદ કાલ રાતથી શરૂ છે, કાલ આખી રાત ટમટમ વરસાદ એવો છે અને આજે આખો દિવસ આપણી ગુજરાતી ભાષામાં કહીએ ને કે ટમટમ ટમટમ શરૂ છે, તો એ અહીંયા અમરેલીમાં એવું જ ટમટમ શરૂ છે, ખેડૂતો ખુશ થઈ ગયા છે કારણ કે જમીનમાં પાણી ઉતરે એ રીતનો ફૂલ જરૂર હતી, વરસાદની ફૂલ જરૂર હતી કપાને, કારણ કે મહિના દિવસથી વરસાદ આવ્યો જ નહોતો, મહિના દોઢ દિવસ મહિનાથી, અને અમે ખેડૂત જ છીએ, અમારે પણ જમીન છે, ક્યારેક ફાર્મની હું મુલાકાત હમણાં લઈશ જ, એક આગળ વિડીયો છે પણ એવો ફાર્મ તમને આખું બતાવવા જોવા મળી જાય, પણ એવો ખાસ બન્યો નથી કારણ કે પહેલી વાર બનાવ્યો હતો, એટલે એવો બહુ નથી વ્યવસ્થિત, નેક્સ્ટ ટાઈમ અમે બંને જશું અને મસ્ત બ્લોગ તમારી સાથે શેર કરીશું, સાથે અમારા ઘોડા પણ, અમે ઘોડે સવારી પણ કરીશું, તો આ નેક્સ્ટ વિડીયો અમારો આવો થોડાક સમયમાં આવશે, કારણ કે નોકરી પણ કરીએ છીએ અને દુકાન પણ સંભાળીએ છીએ, બધું સાથે કરતા જઈએ છીએ, તો એમાંથી રવિવાર કે એવો કોઈ ટાઈમ કાઢવો પડે અને પછી અમે નીકળી શકીએ, અને ત્યાં જમવાનું રાખશું, ત્યાં જમશું, અહીંથી ટિફિન લઈને જશું, બરોબર, ત્યાં ઘોડા પણ છે, કૂતરા પણ છે, લેબ્રાડોર, બરોબર, ફાર્મ ઉપર જશું
એટલે તમને ફાર્મ નો પૂછે એ મસ્ત મજાના જીબડા હોતા છે એની વાત જ જાજો ઈ તમે નજારો નેનો જોવો ને તમે ફાર્મ નો કઈ ઘટે લીમુડી છે ત્રીસક જામફળી છે સીતાફળી છે કેળ છે એક પણ ફ્રૂટ એમાં નથી એવું નથી ટોટલી વસ્તુ કેળાથી માંડીને પપૈયા દેશી પપૈયા પછી ઓલા પથરીમાં હું કામ આવે બીજોરા 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 તો બહુ જાજા થાય છે જાજા એટલે કેવી રીતે કે લીંબુના છુમકા ઝુમકા જેમ થાય ને એમ બીજોરા થાય છે ફૂલ સરગો અને જેને દવામાં જોતો હોય ને બધા ત્યાંથી લઈ જ જાય છે બહુ વ્યવસ્થિત મસ્ત ફાર્મ બનાવ્યું છે અને જાશું એટલે તમને પાકું મુલાકાત કરાવશું આખું ફાર્મ બતાવીશું ગાયું છે વાછડીયું છે કબૂતર છે કબૂતર છે આપણે નોકરીએથી ઘરે આવીએ તો એના માટે આટલું તપેલું ભરીને પેલા મારે એની માટે ભાત વઘારવાના અને પછી એમાં ઈ દૂધ કે દહીં નાખી દેને ખવડાવે તો કલાક એની આરે ઈ ટાઈમ વયો જતો અને સાંજે આ હવારમાં તો બધું ભેગું નહોતું થતું એટલે ઈ દહીં દીધી છે ઘરે નહોતી હચવાતી બરાબર પણ આ બીજી એક છે ઈ વાડીએ રાખી છે તો સાહેબને 20000 રૂપિયાની 20000 રૂપિયાની લેબ્રાડોર ફીમેલ લઈ આવ્યો તો ફૂલ હેવી બોન કે ઘરમાં કોકને આવવું હોય ને તો પાંચ વાર વિચાર કરવો પડે એટલી હતી અને શાંત અને ડાઈ જેટલું કયું એટલું જ કરવાનું એટલી ડાઈ માણસ લોહી પીતી હતી ખાલી અને એટલી ટ્રેન કરેલી હતી ફીમેલી 1.5 વર્ષ લગીને મેં સાચવી પછી ઘરના કંકાસથી દઈ દીધી બરોબર પણ ફિમેલ એટલે એ લેબ્રાડોર લેબ્રાડોર હતી ક્યારેક એનો વિડીયો હું તમને મારામાં છે હું તમને એ ફોટો ક્યારેક શેર કરીશ ક્યારેક નહીં આ લેબ્રાડોરનો આ ચાર્લીનો ફોટો જોઈ લો આ બીજો ફોટો છે એ મયુરી સાથે ચાર્લીનો મારી વગર એક સેકન્ડ નો રહી એમ કેમ તો ચાલે અને એસી વગર પણ જરાય નહોતી રહેતી એની માટે 24 કલાક અમે એસી માં રૂમમાં જ પડી રહેતી અને જ્યારે દુકાને જાય ને સાહેબ ત્યાં અહીંથી દુકાને લઈ જાય ને ત્યાં તો એ હાફી ગયો એમ ફૂલ કેમ થાય કે આને એસી ની જરૂર છે એવી હતી હું દુકાન જતો તો દુકાને લઈને જતો એટલી મારી ઓલી હતી કે એક સેકન્ડ મારી વગર નો રહે હું જ્યાં હું ન્યાય હોય એટલી સારી હતી પણ આવી વાતો તો ઘણી થયા જ કરશે હજી અમારું ઘણું ઘણું તમને જાણવા પણ મળશે તો આવા જ નવા નવા વિડીયો સાથે કાલે ફરીથી મળીશું અને કાલે ફરીથી આવી મજાક મસ્તી કરીશું તો ચાલો આજના વિડીયોને અહીં વિરામ આપીએ અને કાલે ફરીથી મળીશું ટાટા બાય બાય જય માતાજી અને જેણે કાલે દેશી કાઠિયાવાડી ભાણાનો વિડીયો ન જોયો હોય ચૂલાની મોજનો એ કાલનો વિડીયો છે એ ભૂલ્યા વગર જોઈ લેજો બહુ મસ્ત વિડીયો બન્યો છે એ કાલ ભૂલ્યા વગર જોઈ લેજો બરોબર તો કાલ પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય અને જય માતાજી અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જય માતાજી યે